ऑफ वडोदरा। श्री श्रोतो शासक गण द्वारा निःशुल्क समिति शिखर यात्रा निकली थी, जेमा विविध जिल्लाओमांथी 90 जेटला यात्रिको जोड़ाया हता। समिति शिखर विवाद थया बाद मोटी संख्या में भाविको समिति शिखर की यात्रा करी थी। साधु साध्वीजी भगवंतोनी तहल बाद आखा भारतभरमांथी लोको यात्रा करवा समिति शिखर पहुंचे छे। श्री श्रोतो शासक गणना अग्रणी तुषार शाही जणाव्युं हतुं कि संस्था द्वारा 10मी समिति शिखर यात्रा निकली छे, जेमा वडोदराना एक श्रेष्ठ दानवीर द्वारा संपूर्ण यात्रा निःशुल्क करवामां आवी छे। जे समिति शिखर रुजुवालिका राजगीर, लछवाड़, कुणियाजी, पावापुरी, कुंडलपुर, वाराणसी, भेलूपुर, सिंहपुरी, बदैनी, चंद्रपुरी, काकंदी वगैरे स्थळे थईने 49 कल्याणकोनी यात्रा करावामां आवशे। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે ભગવાન મહાવીરની જન્મ સ્થળે ગત મહિને વલ્લભ સુરેશ્વરજી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા મોક્ષનંદ વિજયજી મહારાજ દ્વારા મહાવીર નિઃશુલ્ક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તથા વલ્લભ સુરેશ્વરજી મહારાજની વિશાળ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી તે કાર્યનું નિરીક્ષણ કર્યું હતું તથા અનુકંપા દાન પેટે આજુબાજુના ગામડાના ગરીબોને યાત્રિકો દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું। આ જાત્રા 17મી તારીખે પૂર્ણ થશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। સમિત શિખર યાત્રા પ્રવાસ જ્યારથી સમિત શિખરનો ઇશ્યુ થયો છે ત્યાર પછી ઘણા બધા સંઘોમાં યાત્રા પ્રવાસ જૈન સમાજે નક્કી કર્યું છે કે મોટી સંખ્યામાં યાત્રાઓ ત્યાં થાય। વડોદરાની અંદર પણ શ્રી શ્રુતોપાસક નામની સંસ્થા એ છેલ્લા 10 વર્ષથી સળંગ આ કોરોનાનો કાળ બાદ કરતા સળંગ આ 10મી યાત્રા એ વડોદરાથી ઉપડીને સમિત શિખર પહોંચી। આ યાત્રાની અંદર 90 યાત્રિકો છે। એક દાતા તરફથી, વડોદરાના એક શ્રેષ્ઠી તરફથી આનો તમામ ખર્ચો એટલે કે નિઃશુલ્ક યાત્રા કરવામાં આવે છે। સમિત શિખરની પારસનાથ દાદાની સરસ મજાની યાત્રા કરીને આ યાત્રા સંઘ જે છે તે પહોંચ્યો હતો, સમિત શિખર પહોંચ્યો, સમિત શિખરથી નીકળીને રાજગ્રહી પહોંચ્યો, ત્યારબાદ એ પહોંચ્યો તો જ્યાં ભગવાનનું કેવળ જ્ઞાન થયું મહાવીર સ્વામી ભગવાનનું, એ ભૂમિની સ્પર્શના કરવા માટે રુજુવાલિકા ગયા અને રુજુવાલિકા પતાયા પછી આજે રાજગીરીથી આ સંઘ એ લછવાડ જ્યાં ભગવાન મહાવીરની જન્મસ્થલી છે ક્ષત્રિય કુંડથી ઓળખાય છે, આ લછવાડની અંદર પણ ગયા જ મહિને વલ્લભસુરી સમુદાયના જે ગચ્છાધિપતિ છે આચાર્ય નિત્યાનંદ સ્વામી મહારાજે એમને અહીંયા તમે જોઈ શકો છો મહાવીર જૈન હોસ્પિટલ એ સરસ મજાનું એનું ઉદ્ઘાટન વગેરે કર્યું, લોકોને નિઃશુલ્ક ચિકિત્સા મળી રહે આનું પણ અમે લોકોએ નિરીક્ષણ કર્યું। આજે અહીંયા આજુબાજુના ગામડાઓમાં પુષ્કળ ગરીબી છે એટલે શ્રુતોપાસક ગણમાં જે આવેલા બધા યાત્રિકો છે એમને પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને એક અનુકંપાનું સરસ મજાનું અહીંયા લોકોને ખીચડી અને શાક અને સુખડી વગેરેનો પ્રસાદ વગેરે ખવડાવ્યો છે। અહીંયાથી આ ભગવાનની જે જન્મસ્થલી છે ગઈકાલે પાવાપુરી ખાતે પણ સરસ મજાનું જ્યાં ભગવાનનું નિર્વાણ કલ્યાણક હતું તેની પણ સ્પર્શના કરવામાં આવી અને આવતીકાલે આ યાત્રા રાજગીરી થઈ અને વારાણસી પહોંચશે, ત્યાં પણ સૌરીપુર, ભેલુપુર, બદેની વગેરે જે ભગવાનના કલ્યાણકો છે તે પૂર્ણ કરીને યાત્રા પ્રવાસ વડોદરા પુનઃ પરત ફરશે। આમાં શ્રુતોપાસક ગણ દ્વારા આખું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે અને 90 યાત્રિકો આ યાત્રાની અંદર ભાગ લીધો છે। જય જીનેન્દ્ર, દીપક શાહ।